બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું માહોલ હવે શરૂ થઈ ગયો છે અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆત દાંતા અને વડગામમાં ભારે રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દાંતામાં અને વડગામમાં નોંધાઈ ચૂક્યો છે. દાંતામાં આ સિઝનનો અત્યાર સુધીનો વરસાદ 306 મિલીમીટર નોંધાયો છે, જ્યારે વડગામમાં અત્યાર સુધીમાં 223 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અન્ય સ્થળોની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં અમીરગઢમાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને અમીરગઢમાં સિઝનનો કુલ વરસાદ 66 મિલીમીટર થઈ ચૂક્યો છે. તેવી જ રીતે કાંકરેજમાં આજે 11 મિલીમીટર અને સિઝનનો કુલ વરસાદ 39 મિલીમીટર, ડીસામાં આજે 43 મિલીમીટર અને સિઝનનો કુલ વરસાદ 88 મિલીમીટર, દાંતામાં આજે માત્ર 3 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ વરસાદ 306 મિલીમીટર નોંધાયો છે. દાંતીવાડામાં આજે 15 મિલીમીટર અને સિઝનનો કુલ વરસાદ 48 મિલીમીટર થાય છે. દિયોદરમાં આજે 18 મિલીમીટર વરસાદ નોંધાયો હતો અને સિઝનનો કુલ વરસાદ 56 મિલીમીટર નોંધાયો છે. પાલનપુર ખાતે આજે 5 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ વરસાદ 134 મિલીમીટર જેટલો થાય છે. વડગામમાં આજે 7 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વડગામનો સિઝનનો કુલ વરસાદ 223 મિલીમીટર થાય છે. આ ઉપરાંત આજે થરાદ, ધાનેરા, ભાભર, લાખણી, વાવ અને સુઈગામમાં નહિવત વરસાદ થયો છે. અને આ તાલુકામાં થયેલા કુલ વરસાદની વાત કરીએ તો થરાદ અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 6 મિલીમીટર, ધાનેરા 5 મિલીમીટર, ભાભર 50 મિલીમીટર, લાખણીમાં 15 મિલીમીટર, વાવમાં 48 મિલીમીટર અને સુઈગામમાં સિઝનનો કુલ વરસાદ 74 મિલીમીટર નોંધાયો છે.